નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ બે, વિષય કલોલ, ગુજરાતી પર્યાવરણ, પૂર્ણા વર્તન, ભાગ એક, પાઠ ચાર, જંગલ બુક. તો આપણે ભાગો રે ભાઈ ભાગો, એ ગીત આપણે અગાઉ ભણી ગયા. પાઠ એમાં આપણે આ ગીત ગાયા હતા, ભાગો રે ભાઈ ભાગો. એ પહેલાં મેં તમને એક વાર્તા કહી હતી ને, એક સસલું હતું, બિક્કન સસલું, ખબર છે ને? એને બહુ જ ભૂખ લાગી હતી, સસલાને બહુ જ ભૂખ લાગી હતી, એટલે ખોરાકની શોધમાં હતો. તેને ખોરાકની શોધમાં હતો અને તે થાકીને પછી એ બોડીની ઝાડ નીચે બેસે છે. બોડીના ઝાડ નીચે બેસે છે ત્યારે તેના ઉપર બોડ પડે છે, ત્યારે સસલું કહેવામાં લાગે છે કે ભાગો રે ભાઈ ભાગો, આ પડ્યું. શું પડ્યું? આ પડ્યું, ભાગો રે ભાઈ ભાગો, અટ્ટન આવ્યું. તે સસલો ભાગતો જાય છે ત્યારે બધા પ્રાણીઓ, સિયાન, બધા પ્રાણીઓ પૂછવા લાગે છે કે શું થયું સસલાભાઈ, કે શું કહેવા લાગે છે. સસલાભાઈ કહે છે કે આ પડ્યું. શું પડ્યું? આ પડ્યું, એવું કહે છે કે ભાગો રે ભાઈ ભાગો. એટલે બધાએ પ્રાણીઓ ભાગવા લાગે છે, સસલાની સાથે બધા પ્રાણીઓ ભાગવા લાગે છે. એટલામાં એક શિયાળ આવે છે. કોણ આવે છે? શિયાળ. શિયાળ કહે, શું થયું? બધા પ્રાણીઓએ પૂછે છે, સસલાભાઈ શું થયું? સિંહને બધા એને પૂછે છે કે શું થયું? તો કહેવા લાગ્યા કે આ પડ્યું. શું કહ્યું છે? કહે છે આ પડ્યું. ત્યારે શિયાળભાઈ આપમાં, એટલે આકાશમાં જોવે છે કે આપ તો એની નેની જગ્યાએ જ છે, આપ ક્યાંથી પડી હોય? એટલે શિયાળ બધા પ્રાણીઓને કહે છે કે આપ ક્યાંથી પડી હોય? આપ તો આકાશમાં જ છે, આપમાં જ છે, આપ પડ્યું નથી. એટલે બધા પ્રાણીઓ આપમાં જોવે છે અને ઊભા રહી જાય છે. એ પરથી આ કવિતા ગીતડું બનાવવામાં આવ્યું છે, ભાગો રે ભાઈ ભાગો. ભાગો રે ભાઈ ભાગો એ ગીત બનાવવામાં આવ્યું છે. આપણે હવે ગાઈશું, ચાલો ગાઈએ ગીતડું. ચાલો ગાઈએ ગીતડું. ભાગો રે ભાઈ ભાગો, ડટ્ટન આવ્યું, પટ્ટન આવ્યું, ઊંચેથી આ પડ્યું. ભાગો રે ભાઈ ભાગો, પેટ મારી ભાગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. સસલું કહે છે, ભાગો રે ભાઈ ભાગો, ડટ્ટન પટ્ટન આવ્યું છે, ઊંચેથી આ પડ્યું, આકાશમાંથી આ પડ્યું. ઊંચેથી પીઠ મારી ભાગી નાખી, પીઠ મારી પડ્યું એટલે મારી પીઠ ભાગી ગઈ. ભાગો રે ભાઈ ભાગો. આ કાવ્ય પંક્તિ તમારે યાદ રાખવાની છે, કેમ કે પરીક્ષામાં તમારે ખૂટા શબ્દો મૂકીને કાવ્ય પૂર્ણ કરવાનું છે, આ ગીતડું પૂર્ણ કરવાનું છે, બરોબર ને? તો હવે આપણે બીજું ગીતડું ગાઈએ. ગાઈશું ને? અચ્છર આવે, કચ્છર આવે, મોટા મોટા મચ્છર આવે, અચ્છર અને કચરો આવે. મોટા મોટા ગંદકી હોય, કચરો હોય તો મચ્છર આવે, મોટા મોટા મચ્છર આવે. તમે ઘરમાં ગંદુ રાખો તો પાણી ભરાઈ રહે, ઘરમાં ગંદકી હોય તો શું આવે? મચ્છર આવે. શું આવે? મચ્છર. એટલે કહેવા માંગે છે મોટા મોટા મચ્છર આવે. હિંચકા ખાવું તો ચક્કર આવે, હિંચકો ખાઈએ તો શું આવે? ચક્કર. શું આવે? ચક્કર આવે. પહાડમાંથી પથ્થર આવે, પહાડમાંથી શું આવે છે? પથ્થર. સસલાઓનું લશ્કર આવે, સસલાઓનું
ટોડું, લશ્કર એટલે ટોડું આવે, અચ્છર આવે, કચ્છર આવે. આપણે આગળ સમજી ગયા અચ્છર અને કચ્છર. તો આપણે હવે આ ગીતડું ગાઈશું, બંને ગીતો ગાઈએ. આપણે પહેલા સમજી લીધું આપણે ગીત, તો હવે એને આપણે ગાઈશું. તમે પણ મારી સાથે ગાજો. ભાગો રે ભાઈ ભાગો, ડટ્ટન આવ્યો પટ્ટન આવ્યો, ઊંચેથી આપ પડ્યો પીઠ મારી ભાગી નાખી. ભાગો રે ભાઈ ભાગો, ભાગો રે ભાઈ ભાગો. આવું કોણ ગાય છે? સસલું. તો બીજું જોઈએ. અચ્છર આવે કચ્છર આવે, મોટા મોટા મસર આવે, હિચકા ખાવ તો ચક્કર આવે, હિચકા ખાવ તો ચક્કર આવે. પહાડ માંથી પથ્થર આવે, પહાડ માંથી પથ્થર આવે. સસલાઓનું લશ્કર આવે, સસલાઓનું લશ્કર આવે. અચ્છર આવે કચ્છર આવે, અચ્છર આવે કચ્છર આવે. આ બંને ગીતડા તમારે પરીક્ષામાં પૂછાશે, એટલે તમારે એને તૈયાર કરવાના છે. એને તૈયાર કરવાનું છે તમારે આ ગીતડું. બરાબર ને? કરીજો ને, સરસ રીતે વ્યવસ્થિત તૈયાર કરી દેવાનું. તમારે આ ગીત ઘરે પણ ગાવાનું, ગાતું જવાનું ગીતડું, એટલે તમને આ ગીતડું તૈયાર થઈ જશે. તો આપણે હવે અગાઉ જોઈશું, આપણે કાવ્ય પંક્તિ શીખ્યા, ગીતડું શીખ્યા, એના ઉપરથી આપણે થોડા પ્રશ્નોના જવાબ ખાલી જગ્યાઓ શીખીશું હવે. તો પ્રશ્ન એક, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણે યોગ્ય બે શબ્દો આપ્યા છે, એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પૂરવાની છે ખાલી જગ્યા. એક નંબર, ભાગો રે ભાઈ ભાઈ, ખાલી જગ્યા શું આવશે? કવિ આપણે ગીતરું યાદ હશે તો આપણને ખાલી જગ્યામાં શું આવશે શબ્દ એ આપણે લખી શકીશું. તો ભાગો રે ભાઈ શું આવશે? દોડો કે ભાગો? શું આવશે? ભાગો. તો અહીંયા ખાલી જગ્યામાં આપણે લખશું ભાગો. ડટ્ટન આવ્યું ખાલી જગ્યા આવ્યું. ડટ્ટન આવો પછી શું આવ્યું? પટ્ટન તો ચટ્ટન. શું આવે? પટ્ટન. ડટ્ટન આવ્યું, પટ્ટન આવ્યું. તો આપણે ખાલી જગ્યામાં લખીશું પટ્ટણ. યસ, વ્યવસ્થિત. આપણે જોઈને લખવાનું, વ્યવસ્થિત, જોડણીમાં ભૂલ ના થાય એવી રીતે આપણે લખવાનું છે. બરોબર ને? ગુજરાતીમાં જોડણીની ભૂલ થવી જોઈએ નહીં, એવી રીતે લખાણ લખવાનું છે આપણે. 3 નંબર, ઊંચેથી ખાલી જગ્યા પડ્યું, ઝાડ કે હાફ? ઊંચેથી શું પડ્યું હતું? ઝાડ પડ્યું હતું કે હાફ? તો આપ પડ્યું. ઊંચેથી આપ પડ્યું. તો લખશું ખાલી જગ્યામાં આભ. ખાલી જગ્યા મારી ભાગી નાખી, સસલાની શું ભાગી દઈ આપ પડ્યું? એટલે ડોક કે પીઠ? ડોક કે પીઠ ભાગી ગઈ. તો સસલાનું શું ભાગી ગયું? પીઠ. નથી ગીતમાં ગાય છે પીઠ મારી ભાગી નાખી. તો આપણે અહીંયા લખીશું પીઠ. પીઠ મારી અહીંયા આવશે ખાલી જગ્યામાં પીઠ. પીઠ મારી ભાગી નાખી. આપણે ખાલી જગ્યાઓ જોઈ, હવે જોઈશું શું જોઈશું? ગીતના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પ્રશ્ન 2, ગીતના આધારે પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં લખો. આપણે ગીતના આધારે પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં શબ્દમાં લખવાના છે. તો પ્રશ્ન 1, ગીતની પહેલી લીટીમાં
અચળ જેવો શબ્દ બીજો કયો શબ્દ છે? તો ગીતની પહેલી લીટીમાં અચળ જેવો બીજો કયો શબ્દ હતો? તો ગીત તમને યાદ છે, અચળ આવે કચ્ચર આવે. તો બીજો કયો શબ્દ છે? એના જેવો અચળ જેવો કચ્ચર. તો આપણે જવાબમાં આવશે ગીતની પહેલી લીટીમાં અચળ જેવો બીજો શબ્દ કયો છે? કચ્ચર. લખવાનો જવાબમાં કચ્ચર. બે નંબર, મોટા મોટા શું આવે છે? તો મોટા મોટા શું આવે છે? તમને ગીત યાદ હોય તો તમને આવડશે કે મોટા મોટા શું આવે. અચ્ચર અને કચ્ચર આવે પછી શું આવે મોટા મોટા? તો લખીશું આપણે મોટા મોટા શું આવે. તો જવાબમાં લખીશું મોટા મોટા મસર આવે. શું આવે? મસર આવે. આપણે આવી રીતે જવાબ લખવાના છે. ત્રણ નંબર, હિંચકા ખાવાથી શું આવે છે? તમે હિંચકો ખાઓ તો શું આવે? તમને ચક્કર આવે છે? બધાને આવે એવું જરૂરી નથી કે હિંચકો ખાય તો બધાને ચક્કર આવે, એવું જરૂરી નથી. અમુક લોકોને ના પણ આવે ચક્કર, એટલે બધાને ચક્કર આવવા જરૂરી નથી. તો હિંચકા ખાવાથી શું થાય, શું આવે? તો જવાબમાં લખીશું હિંચકા ખાવાથી ચક્કર આવે. હિંચકો ખાવાથી શું આવે? ચક્કર. ચાર નંબર, પહાડમાંથી શું આવે? તો પહાડમાંથી શું આવે? આપણે ગીતના આધારે જવાબ લખવાના છે. એટલે પહાડમાંથી પથ્થર આવે. પહાડમાંથી શું આવે? પથ્થર. તો પહાડમાંથી પથ્થર આવે. પાંચ નંબર, કોનું લશ્કર આવે? લશ્કર કોનું આવે છે? ટોળું. લશ્કર એટલે ટોળું. તો કોનું ટોળું આવે છે? તો સસલાઓનું લશ્કર આવે. કોનું લશ્કર આવે છે? સસલાઓનું. સસલાઓનું લશ્કર આવે છે. આપણે ગીતના આધારે પ્રશ્નોના જવાબ જોયા, પ્રશ્નના જવાબનો અભ્યાસ કર્યો. ગીતના આધારે પ્રશ્નોના જવાબ કર્યા ને, તમારે પણ આ પ્રશ્નો તૈયાર કરવાના છે, બરાબર? તો આપણે અત્યારે શું જોયું? ભાગો ને ભાઈ ભાગો, ગીતડું જોયું, ભાઈ અચ્ચર આવે કચ્ચર આવે, ખાલી જગ્યાઓ જોઈ, પ્રશ્નોના જવાબ જોયા. હવે આપણે આગળ જોઈશું બીજું. આપણે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ, ગીતમાં ખૂટતા શબ્દો લખો. તો આ ગીતમાં આપણે ગીત ગાયા, બે ગીતો ગાયા ને, અચ્ચર આવે કચ્ચર આવે, ભાગો રે ભાઈ ભાગો, એ બે ગીતો આપણે ગાયા. તો એના જે ખૂટતા શબ્દો આપણે લખવાના છે. આ આપણે પરીક્ષામાં પૂછાય છે, એટલે આપણે આ તૈયાર એનો અભ્યાસ કરીશું કે કેવી રીતે એના ખૂટતા શબ્દો મૂકવાના છે, બરાબર ને? કેવી રીતે એના ખૂટતા શબ્દો મૂકવાના છે આપણે જોઈએ, બરાબર? તો પ્રશ્ન હતા એમાં, ગીતમાં ખૂટતા શબ્દો લખો. તો પહેલો નંબર છે ભાગો રે, ખાલી જગ્યા ખાલી જગ્યા, ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા આવ્યું. તો ભાગો રે ભાઈ, શું આવશે ખાલી જગ્યામાં? ભાઈ. ભાગો પછી ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા આવ્યું. તો શું આવ્યું? ડટ્ટણ આવ્યું. શું આવ્યું? પહેલા આવશે ખાલી જગ્યામાં ડટ્ટણ. શું આ ડટ્ટણ આવ્યું? પછી પછી પટ્ટણ આવ્યું. ડટ્ટણ આવ્યું પછી શું આવ્યું? પટ્ટણ આવ્યું. ઊંચેથી ખાલી જગ્યા ખાલી જગ્યા, ઊંચેથી શું આવ્યું? ખાલી જગ્યા ખાલી જગ્યા. તો ઊંચેથી આ પડ્યું. શું પડ્યું?
ઊંચેથી આપ પડ્યું. આવી રીતે લખવાનું, મેં લખ્યું ને એવી રીતે વ્યવસ્થિત લખવાનું. ઊંચેથી આપ પડ્યું. ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા નાખી. ઊંચેથી આપ પડ્યું એટલે શું થયું? સસલાની પીઠ ભાગી ગઈ. તો એ આપણે લખીશું. શું લખવાનું? પહેલી ખાલી જગ્યામાં પીઠ, પીઠ મારી ભાગી નાખી. તો એ આવશે ખાલી જગ્યામાં ભાગી નાખી. ભાગો રે ભાઈ, ખાલી જગ્યા ખાલી જગ્યા. ભાગો રે, પછી ખાલી જગ્યામાં શું આવશે? ભાઈ, ભાઈ ભાગો. ભાગો રે ભાઈ ભાગો, પીઠ મારી ભાગી નાખી. બે નંબર. હવે બીજી કાવ્ય પંક્તિ જોઈશું. ગીતનો ખૂટતા શબ્દ આપણે લખવાના છે. તો અચ્છર આવે ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા. તો અચ્છર, પછી આવશે બીજી ખાલી જગ્યામાં આવે, પછી શું આવશે બાજુમાં ખાલી જગ્યામાં? કચ્છર. શું આવશે? કચ્છર. પછી આવશે આવે, અચ્છર આવે, કચ્છર આવે. પછી ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા આવે. ખાલી જગ્યા ખાલી જગ્યા શું આવે? મોટા મોટા. શું આવશે અહીંયા? મોટા મોટા. અહીંયા શું આવશે? મોટા મોટા શું આવે છે? મચ્છર. મચ્છર લખવામાં ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું. ચ અને સ જોઈન્ટ આવે છે. મચ્છર મચ્છર લખવામાં જોડણીમાં ભૂલ ના થાય એનું ધ્યાન, ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ભૂલ ના પડે જોડણીમાં, એનું ધ્યાન રાખવાનું. કે આ વિષય કેવો છે? ગુજરાતી આપણે ભાષાનો વિષય છે એટલે એમાં જોડણીની ભૂલ થવી જોઈએ નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. ખાલી જગ્યા ખાવું. તો ખાલી જગ્યા ખાલી જગ્યા શું ખાઈએ? તો હિંચકા. અહીં આવશે ખાલી જગ્યામાં હિંચકા. ખાવ તો શું આવે? ચક્કર. આ ખાલી જગ્યામાં શું આવશે? ચક્કર આવે. હિંચકા ખાવ તો શું આવે? ચક્કર. પહાડમાંથી ખાલી જગ્યા ખાલી જગ્યા. પહાડમાંથી શું આવે છે? તો પહાડમાંથી અહીંયા લખવાનું પથ્થર. બે થ જોઈન છે, એક થર દો અને આખો એ બેને જોઈન ગયા. પથ્થર પહાડમાંથી પથ્થર શું આવે? એ લખવાનું ખાલી જગ્યામાં આવે. ખાલી જગ્યા ખાલી જગ્યા આવે. શું આવે? પહાડમાંથી પથ્થર આવે. પછી શું આવે? સસલાવું. શું લખવાનું ખાલી જગ્યામાં? સસલાવનું. સસલાવનું એ લખવાનું. સસલાવનું શું આવે? લશ્કર. આ જોડાક્ષર કહેવાય. અડધો શબ્દ અને આખો શબ્દ, આ અડધો અને આખો શબ્દ જોઈન થાય એને કેવા શબ્દો કહેવાય? જોડાક્ષરવાળા. કેવા કહેવાય? જોડાક્ષરવાળા શબ્દો કહેવાય. કેવા કહેવાય? જોડાક્ષરવાળા શબ્દો કહેવાય. આપણે આ કાવ્યમાં બધાય જોડાક્ષરવાળા શબ્દો આવે છે. જોયા ને તમે જોડાક્ષરવાળા શબ્દો બધાય છે. એ પછી આપણે હું તમને કહું કયા કયા જોડાક્ષરવાળા શબ્દો છે. એ પછી હું તમને આ ખૂટતા શબ્દો લખાવીને તમને સમજાવું કે કયા કયા જોડાક્ષરવાળા શબ્દો છે. ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા આવે. તો ખાલી જગ્યા ખાલી જગ્યા શું આવે? અચ્છર. પ્યાલી કાવ્ય પ્યાલી પંક્તિ લખવાની છે. અચ્છર આવે આવશે કચ્છર. કચ્છર આવે. અહીંયા અચ્છર અને કચ્છર આવે. આપણે અહીંયા જોયું ગીતમાં ખૂટતા શબ્દો લખ્યા. ગીતમાં ખૂટતા શબ્દો આપણે લખ્યા વ્યવસ્થિત.
એવી રીતે તમે પણ મેં લખ્યા એવી રીતે તમે પણ પરીક્ષામાં આ શબ્દો ખોટા શબ્દો લખશો, બરોબર ને? સરસ ને, આવી રીતે લખવાના. તો હવે આપણે જોડાક્ષરો જોઈએ કે આમાંથી કયા કયા કાવ્ય પંક્તિમાં ગીતમાં જોડાક્ષરો છે એ હું તમને સમજણ આપું, બરોબર. એક તો ડટ્ટ, ડટ્ટમાં બે ટ જોઈન છે એટલે એને જોડાક્ષર કહેવાય. આવા શબ્દ કેવો કહેવાય? જોડાક્ષરવાળો. પછી પટ્ટન આવ્યું, આ પણ જોડાક્ષર શબ્દ કહેવાય. વ અડધો અને ય જોઈન છે એટલે આ પણ જોડાક્ષર, અડધો શબ્દ અને આખો શબ્દ જોઈન થાય એ જોડાક્ષર કહેવાય, બરોબર. પછી પટ્ટન, પટ્ટનમાં પણ ટ બે જોઈન છે, અડધો ટ અને આખો ટ જોઈન છે એટલે આ પણ જોડાક્ષરવાળો શબ્દ કહેવાય. પછી પડ્યું, ડ અને ય જોઈન છે એટલે આ પણ જોઈન શબ્દ છે એટલે જોડાક્ષરવાળો શબ્દ કહેવાય. પછી આમાં અચ્ચર, બે ચ જોઈન છે, અડધો અને આખો ચ જોડેલો છે એટલે આ પણ શબ્દ જોડાક્ષર છે. પછી કચ્ચર, આમાં ચ અડધો અને આખો જોડેલો છે એટલે આ શબ્દ પણ જોડાક્ષર કહેવાય. પછી મચ્છર, એમાં ચ અને સ જોઈન છે એટલે આ પણ જોડાક્ષર શબ્દ છે. કેવો છે? જોડાક્ષર. ચક્કર, ચક્કરમાં ક બે જોઈન છે એટલે પણ આ જોડાક્ષર શબ્દ છે. કેવો છે? જોડાક્ષર. પછી પથ્થર, પથ્થર બે થ જોડેલા છે, એક અડધો થ અને આખો થ, ઠંડો થ એ બંને જોઈન છે એટલે આ શબ્દ પણ જોડાક્ષરવાળો છે. પછી લશ્કર, શહેણાઈનો સ અને ક, અડધો શહેણાઈનો સ અને ક બે જોઈન છે એટલે આ શબ્દ પણ જોડાક્ષરવાળા શબ્દો કહેવાય. કેવા કહેવાય? જોડાક્ષરવાળા. તો આપણે જોયા અચ્ચર, કચ્ચર, મચ્છર, ચક્કર, પથ્થર, લશ્કર, કચ્ચર, અચ્ચર એ બધા શબ્દો કેવા છે? જોડાક્ષરવાળા. પ્રશ્ન ચાર, નમૂના પ્રમાણે શબ્દો બનાવીને લખો. આપણને નમૂનો આપ્યો છે એ પ્રમાણે શબ્દો બનાવીને લખવાના છે. ક ચ અને ધીર લેવાનું હોય એટલે કચ્ચર, તો એ લખ્યું કચ્ચર. આ કચ્છ અને પછી અહીંયા કચ્છ લખીને પછી આ ર લેવાનું એટલે લખવાનું કચ્ચર. હવે બીજો શબ્દ કયો પડે છે? ખચ્ચર. તો ખ ચ લખ્યો અને પછી એથી લેવાનું ખચ્ચર. કયો શબ્દ બન્યો? ખચ્ચર. જબ ર લખવાનું, જબ બે શબ્દો જોઈન એટલે આ બધા શબ્દો કેવા છે? જોડાક્ષરવાળા. જબ્બર, જબ્બર. કેવો શબ્દ બન્યો? જબ્બર. પછી બબ્બર, કેટલા જબ્બ બ ત્રણ છે, એક અડધો અને બે આખા, તો લખવાનું બ, અડધો બ, બ ર. કયો શબ્દ બન્યો? બબ્બર. પછી રબ, તો રબ ર, એથી લખવાનું રબ ર, તો રબ ર. તમે લોકો આવા શબ્દો તો શીખી ગયા હશો, આવા જોઈન કરવાના શબ્દો તો આવું તમે શીખી ગયા હશો. દિશાની તીરમાં શબ્દો બનાવવાના એ તો તમે શીખી ગયા હશો સિનિયર કેજીમાં, બરોબર ને? એ તો તમને આવડતા જ હશે, પણ ના આવડતા તો આપણે અત્યારે શીખ્યા એટલે તમને આવડી જશે. કચ્ચર, ખચ્ચર, જબ્બર, બબ્બર ને રબ્બર આ જોડાક્ષરો કહેવાય. શું કહેવાય? જોડાક્ષરો. તો હવે આપણો એક ભાગ અહીંયા પૂરો થાય છે, પાર્ટ ચાર જંગલ બુકનો. તો એનું હોમવર્ક આપણે લખવાનું છે કલોલની નોટમાં. તો આપણે જોઈ લઈએ હોમવર્ક. હોમવર્કમાં આપણે લખીશું હેડિંગમાં આવવાનું પાઠ ચાર જંગલ બુક પુનરાવર્તન, એવું આપણે હેડિંગ મારવાનું. પછી લખવાનું, ચાલો ગાઈએ ગીતડું, ગીતડું લખો, એવું લખવું દેવાનું. હેડિંગ શું મારવાનું? ગીતડું લખો.
તો ગીતડામાં ભાગો રે ભાઈ ભાગો એક આવે પંક્તિ લખવાની, પછી આ લખવાનું અચ્છર આવે કચ્છર આવે, આટલું આપણે આ કાવ્ય પંક્તિ હોમવર્કમાં લખવાની છે. પછી લખવાનું પ્રશ્ન એક. પ્રશ્ન એક, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આપણે આ ખાલી જગ્યાઓ લખવાની છે એક બે ત્રણ ચાર, આ ચાર ખાલી જગ્યાઓ લખવાની. પછી આપણે લખવાનું પ્રશ્ન બે, ગીતના આધારે પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં લખો. તો આપણે આ પ્રશ્નના જવાબ લખવાના, એમાં લખવાના છે પ્રશ્ન જવાબ એક બે ત્રણ ચાર ને પાંચ, આ પાંચ પ્રશ્નોના જવાબ આપણે લખવાના. પછી બીજું લખવાનું છે હોમવર્કમાં પ્રશ્ન ત્રણ, ગીતમાં ખૂટતા શબ્દો લખો. તો આપણે આ ગીતમાં ખૂટતા શબ્દો લખ્યા, આ બે ગીત આપણે લખવાના છે બરોબર. પછી પ્રશ્ન ચાર, નમૂના પ્રમાણે શબ્દો બનાવીને લખો. તો આ નમૂનો બનાવીને આપણે શબ્દો લખ્યા એની દિશામાં એવા શબ્દો આપણે લખવાના છે. અહીં આપણો ભાગ એક પૂરો થાય છે, આપણો ભાગ એક પૂરો થાય છે જંગલ બુકનો. આપણે હવે બીજો ભાગ નેક્સ્ટ ટાઈમમાં ભણીશું, આવતા પીરિયડમાં ભણીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.